नमस्कार दर्शक मित्रों, તમે જોયા છો સાઈ ગ્રુપ મીડિયા ઉ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં આજે 5 દિવસના ગણપતિનું વિસર્જન ચાલી રહ્યું છે। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે હાલમાં વીરાવર ઓવારા તેમજ ધારાગીરી ઓવારા ખાતે વિસર્જન ચાલી રહ્યું છે। વાત કરવામાં આવે તો નવસારીમાં આજે શ્રીજીના ભક્તો છે તેઓ દ્વારા રંગે જંગે ભગવાન શ્રી ગણપતિ બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય છે। વિવિધ મંડળો તેમજ વિવિધ ઘરોમાં પણ શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત થતી હોય છે। ત્યારે નવસારીમાં વિવિધ જગ્યાએ 5 દિવસના ગણપતિ પણ બિરાજમાન કરવામાં આવ્યા હોય છે। કોઈ 1.5 દિવસના, કોઈ 2 દિવસના, કોઈ 5 દિવસના, કોઈ 10 દિવસના, તે પ્રકારે અલગ અલગ દિવસના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારે આજે 5 દિવસના જે ગણપતિ નવસારીના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવે, પોતાના ઘરોમાં સ્થાપિત કરવામાં આવ્યા હોય તેવા ગણપતિઓનો આજે નવસારીમાં વાજતે ગાજતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી રહી છે। અને વિસર્જન યાત્રા નવસારીના વીરાવર ઓવારા ખાતે તેમજ નવસારીના જે ધારાગીરી ઓવારા છે ત્યાં પણ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ જે વિસર્જન અત્યારે હાલમાં ચાલી રહ્યું છે ત્યારે 5 વાગ્યા સુધીમાં નવસારીના વીરાવર ઓરા ખાતે 200થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। તેમજ આગામી સમયમાં એટલે કે રાત્રે 8-9 વાગ્યા સુધીમાં અન્ય બીજી 50-60 જેટલી પ્રતિમાઓ આવે તેવી આશાઓ પણ સેવવામાં આવી રહી છે। નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પોતાની ટીમ ત્યાં તૈનાત કરવામાં આવી છે, તો સાથે ગણેશ સંગઠન અને વિસર્જન ટીમ પણ ત્યાં તૈનાત છે, તો સાથે સાથે સુરક્ષા માટે પોલીસ જવાનો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે। હોમગાર્ડ અને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની ખાસ તકેદારી ત્યાં રાખવામાં આવી રહી છે। ત્યારે જે વીરાવર ઓવરા ખાતે ગણેશ વિસર્જન હાલમાં ચાલ્યું છે ત્યારે જે વિસર્જનની ટીમ અને ગણેશ સંગઠનના જે પરમ દેસાઈ તે ત્યાં ઉપસ્થિત છે અને તેઓ આ અંગે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। મારું નામ પરમ દેસાઈ છે અને હાલ આપ જોઈ શકો છો કે આ વીરાવળ ઓવારા ખાતે હાલ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે અને હમણાં સાંજે 5 વાગ્યા સુધીની અંદરની તમને વાત કરવામાં આવે તો 200થી વધુ મૂર્તિઓનું હાલ વિસર્જન થઈ ચૂક્યું છે અને હજુ 6 વાગ્યા સુધીમાં બીજી 50-60 જેટલી મૂર્તિઓનું વિસર્જન અહીં કરવામાં આવશે। અને આપણે અહીંયા વ્યવસ્થાની વાત કરું તો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પણ અહીંયા પીઓપીની મૂર્તિઓ માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે અને માટીની મૂર્તિઓ જે છે, માટીની જે આજે નાની મૂર્તિઓ આવે છે એમના માટે નદીમાં વિસર્જન કરવાની વ્યવસ્થા હાલના તબક્કે રાખી છે અને એમની સાથે નવસારી જિલ્લા ગણેશ સંગઠન દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા અને એમના દ્વારા પણ અહીંયા માર્ગદર્શન મળી રહ્યું છે અને આ હાલ વિસર્જનની પ્રક્રિયા ચાલુ છે। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। વીરાવર ખાતે પરમ દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવી કે કયા પ્રકારનું વિસર્જન ત્યાં ચાલી રહ્યું છે, શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ચાલી રહ્યું છે। ત્યારે ધારાગીરી ઓરા ખાતે પણ આજે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે, તો સાથે સાથે આજે ધારાગીરી ખાતે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને ધારાસભ્ય આરસી પટેલના હસ્તે ઓવારાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કારણ કે ધારાગીરી ખાતે કેટલા સમયથી એક માંગ હતી કે ત્યાં ઓવારો બનાવવામાં આવે અને ઓવારો બનાવવામાં આવે જેથી વિસર્જન સરળ બને અને લોકોને ત્યાં વિસર્જન કરવામાં તેમજ અન્ય જે કામગીરી હોય તેમાં સમય ન વેડફાય અને તેના કારણે અત્યારે હાલમાં વીરાવર ખાતે પણ જે માંગ હતી કેટલા સમયની તેને લઈને રાકેશભાઈ દેસાઈ અને આરસી પટેલ દ્વારા આજે ઓવારાનો ખાતે જે ઓવારો નવો બનાવવાનો છે તેની ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે એ અંગે રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય દ્વારા શું કહેવામાં આવ્યું હતું, આવો સાંભળીએ। સમસ્ત નવસારી શહેર ગણેશ સંગઠન મંડળ વર્ષોથી વિઘ્નહર્તા ગણેશની મૂર્તિનું વિસર્જન
સુપેરે પાર પાડે છે, એમાં ધરાગીરી ઓવારો, વીરાવળ ઓવારો અને જલાલપુર ઓવારાથી મહત્તમ મૂર્તિનું વિસર્જન થાય છે અને ગણેશ સંગઠન મંડળ અને સમસ્ત નવસારી શહેરની જનતાની એક માંગ હતી કે ધરાગીરી ખાતે વર્ષોથી કાચા ઓવારાથી વિસર્જન થતું હતું અને એમાં કાચા ઓવારાથી વિસર્જન થવાને લીધે જાનહાનિ થવાનો પણ ભય રહેલો હતો. એટલે વર્ષોથી નવસારીની જનતા અને ગણેશ સંગઠન મંડળના કાર્યકરો અહીં પાકા ઓવારાની ધરાગીરી ખાતે માંગ કરી રહેલા હતા. એ ધરાગીરી ઓવારાને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને આ માંગને આજે ખાતમુહૂર્ત કરીને એક પાકો ઓવારો ધરાગીરી ખાતે બનાવવા જઈ રહ્યા છે અને આ ઓવારાની માંગણી વર્ષોથી હતી અને આજે જે પરિપૂર્ણ થઈ રહી છે તે બદલ હું ધારાસભ્ય તરીકે સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું. લગભગ 10.5 લાખ રૂપિયાના ખર્ચે આ ઓવારાનું કામ થશે અને આ કામ યોગ્ય રીતે થાય તેમાં ગણેશ સંગઠન મંડળ પણ યોગ્ય ધ્યાન આપશે. તો આમ નવસારીમાં જે 5 દિવસના ગણપતિનું વિસર્જન યોજાયું હતું તો સાથે સાથે ધરાગીરી ઓવારાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ આજે નવસારીમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ચાલી રહ્યું છે ત્યારે આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557. We'll be right back.